આ ભરાઈ રહ્યું છે આપણું એક કિલો ઊંધિયું. અને આ ઊંધિયાના પૈસા જે છે એ કોઈ ગલ્લામાં કે કોઈના ખિસ્સામાં નહીં, એ દાનપેટીમાં નાખી દેવાના છે. તો આ દાનપેટીમાં ઊંધિયાના 200 રૂપિયા નાખી પાર્સલ લઈ અને નીકળી જવાનું. હાય ફ્રેન્ડ્સ, ગુજબોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને આજે એક એવો સિમ્પલ વિડીયો તમારી સાથે હું શેર કરવા માગું છું. આમ તો તમે જો છો આ સંક્રાંતિની મોજ ચાલી રહી છે તેના, પણ એક જગ્યાએ ઊંધિયાનું કંઈક અલગ રીતે વિતરણ થઈ રહ્યું છે. તમને દેખાડવા માંગુ છું ઊંધિયું કઈ રીતે વેચવામાં આવે છે. બહુ નવીન વાત છે. મેં એક જગ્યાએ હમણાં જોયું હતું એટલે મને એમ થયું કે વળતા હું 100% ઉભો રાખીશ. અહીંયા બલૂન્સ એ બધા વેચાઈ જ રહ્યા છે. ઊંધિયાના સ્ટોલ પર આપણે જઈએ. હાય ગુજબોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. મકર સંક્રાંતિની આમ તો ઘર માટે મોજ માટે ઊંધિયું લેવા નીકળો હતો, પણ અહીંયા એક એવી જગ્યાએ જોઈએ. આજે મેં ઊંધિયું તો ઓલરેડી લઈ લીધું છે, પણ અફસોસ થયો, હું થોડો અહીંયા મોડો પડ્યો. અહીંયા એક અલગ રીતે સર્વજ્ઞાતિની જે દીકરીઓ છે એના સમૂહ લગ્ન માટે ઊંધિયાનું વિતરણ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો, આ છે બ્રહ્મસમાજ ચોક પાસે કનૈયા ચોક જે છે, અને બરાબર અહીંયા ઊંધિયાનું એક બહુ મોટું તમને તપેલું જોવા મળશે. તમારે અહીંયા ભાવ કે મોલ દીઠ કરવાની જરૂર નથી. ઊંધિયું કદાચ તમે ગમે એટલા રૂપિયા ખર્ચશો ને તો એ એક લેખે લાગવાનું છે. અહીંયા ફાઈનલી તમારા માટે એક શોર્ટ વિડીયો હમણાં ઊભો રહી ગયો કે જે લોકોએ હજી સુધી ઊંધિયું ન લીધું હોય એ લોકો અહીંથી લઈ શકે છે. શા માટે છો અહીંયા? દેખાડશો કોને તમે જોઈ શકો છો, મસ્ત અત્યારે સુગંધ આવી રહી છે અહીંયા ઊંધિયાની. મસ્ત ભરેલા રીંગણા છે, બટાકા છે, ઢોકળી છે, વાલોણ છે. અને એવું નથી કે તેલથી લથબથ હોય, ઊંધિયું પણ એકદમ સારી ક્વોલિટીનું દેખાઈ રહ્યું છે. અત્યારે બનાવવાનું ક્યાં ચાલે છે? ઊંધિયું ઘરે કદાચ વધારે ખવાઈ જાય અથવા કોઈ ગરીબોને પણ આપણે આપી શકીએ. બટ અહીંથી એ ઊંધિયું 100% લેવાની આજે ઈચ્છા થઈ ગઈ. આ ભરાઈ રહ્યું છે આપણું 1 કિલો ઊંધિયું. ક્વોન્ટિટી હા, કોઈ આમાં જોખમમાં નથી આવતું. કદાચ વધારે થઈ જાય તો એ લોકો માટેનો કોસ્ટ સારો છે, અને કદાચ ઓછું પણ આવે તો આપણા માટે પણ સારું છે કે આપણે એ કોઈ ગણતરી કરીને લેવાની વસ્તુ નથી. આ જય પાર્ટી પ્લોટ બોલે. ઓકે, થેન્ક યુ. સો અત્યારના તમે જોઈ શકો છો આકાશમાં પતંગોના જોરદાર પેચ લાગી રહ્યા છે. ધીરે ધીરે સંક્રાંત પોતાના અસલી રંગમાં આવી રહી છે. અલગ અલગ ગૌશાળાના સ્ટોલ્સ પણ રાખેલા છે, લોકો અહીંયા પણ દાન કરે છે. અને આ વખતે એક અલગ જેને કહીએ ને કે બહુ સારા એવા કોઝમાં ભાગ લેવાનો આપણને મોકો મળ્યો છે. અહીંયા ઊંધિયું જે છે એનું વેચાણ થઈ રહ્યું છે, અને સર્વજ્ઞાતિની દીકરીના સમૂહ લગ્નમાં તમે જોઈ શકો છો. આપણે
હાલો 500 ગ્રામ થઈ ગયું વધુ કરું ભર નાખો થોડો બધું ગ્રેવી ગ્રેવી નાખો હાલો નાખ હાથ ધોરાય ને એવું હા વાહ અને અહીંયા તમારે પૈસા હાથેમાં નથી દેવાના, સીધા દાનપેટીની અંદર નાખી દેવાના છે. આ દાનપેટી જે છે નાખી દેવું હવે. કેટલા કરવાની? તમને જેટલા નાખવા હોય એટલા. તમને મજા આવે. આમ તો 200 રૂપિયા કિલો છે, પણ તમારે જેટલા નાખવા હોય માથે એટલા. જય જય ગરવી ગુજરાત. હેપી ઉત્તરાયણ અગેન.